એક્સ બરાબર બે આગળ ટેલર બહુપદીનો ઉપયોગ કરીને ઈની 1.45 ઘાતનું અંદાજિત મૂલ્ય શોધો. બહુપદીની ઓછામાં ઓછી ઘાત કઈ હોઈ શકે જે 0.001 કરતા નાની ત્રુટીની ખાતરી આપે? જો તમે આ પ્રકારની પરિસ્થિતિ જુઓ જ્યાં આપણે કોઈક કિંમત આગળ કેન્દ્રિત ટેલર બહુપદીનો ઉપયોગ કરીને વિધેયનો અંદાજ મેળવવા વિશે વાત કરી રહ્યા હોઈએ, તો આપણે એ જાણવા માંગતા હોઈએ કે આપણને કેટલા પદની જરૂર છે, આપણને બહુપદીની કઈ ઘાતની જરૂર છે જેથી આપણે આ ત્રુટીને સીમિત કરી શકીએ. જેનો અર્થ એ થાય કે આપણે લાગ્રાંજની ત્રુટી અથવા ટેલરના શેષ પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. આ ટેલરના શેષ પ્રમેયનું પુનરાવર્તન છે. તે આપણને જણાવે છે કે એન ઘાતવાળી બહુપદીના શેષનું નિરપેક્ષ મૂલ્ય આના કરતા ઓછું હશે. આપણને પ્રશ્નમાં બહુપદીની જે ઘાત પૂછી છે તે સ્મોલ એન છે. એક્સ એ એવી કિંમત છે જેને આગળ આપણે ત્રુટી શોધી રહ્યા છીએ અને આ ઉદાહરણમાં એક્સ બરાબર 1.45 થશે અને સી એ એવી કિંમત છે જ્યાં આપણી બહુપદી કેન્દ્રિત થઈ હોય. પરંતુ આ એમ વિશે શું કહી શકાય? વિધેયના એન વત્તા એકમાં વિકલિતના નિરપેક્ષ મૂલ્યની ઉર્ધ્વ સીમા એ એમ થશે. જો આપણે આ ઉદાહરણની વાત કરીએ તો આપણે ઈની એક્સ ઘાત માટે અંદાજ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. માટે f(x) = ઈની એક્સ ઘાત અને આપણે f(1.45) નું અંદાજિત મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમ શોધવા, તેની ઉર્ધ્વ સીમા શોધવા આપણે તેના વિકલિત વિશે વિચારીએ. f(x) નું પ્રથમ વિકલિત ઈની એક્સ ઘાત જ થશે. f(x) નું એનમું વિકલિત ઈની એક્સ ઘાત જ થાય અને f(x) નું એન વત્તા એકમું વિકલિત પણ ઈની એક્સ ઘાત જ થાય. તો આપણે તેને લખીએ f(x) નું એન વત્તા એકમું વિકલિત ઈની એક્સ ઘાત જ થાય. હવે આપણે જાણીએ છીએ કે 0 x <= 2 માટે ઈની એક્સ ઘાતનું નિરપેક્ષ મૂલ્ય <= ઈનો વર્ગ થાય. જો આપણે તેના આખા પ્રદેશની વાત કરીએ તો ઈની એક્સ ઘાત સીમિત થતો નથી. જો એક્સ ની અનંત સુધીની કિંમતો લઈએ તો ઈની એક્સ ઘાત પણ અનંત થશે. પરંતુ મેં અહીં એક અંતરાલ લીધો છે. મેં એક એવો અંતરાલ લીધો છે જે 1.45 નો સમાવેશ કરે. એક્સ ની એવી કિંમત જેના પર આપણે ધ્યાન આપવાનું છે, તેની સાથે જ મેં એવી કિંમતનો પણ સમાવેશ કર્યો છે જે કિંમત આગળ બહુપદી કેન્દ્રિત થાય છે. તે એક્સ બરાબર 2 આગળ કેન્દ્રિત થાય છે. તેથી આપણે ઈના વર્ગનો એમ તરીકે ઉપયોગ કરી શકીએ. આમ આપણે એમ બરાબર ઈનો વર્ગ લઈ શકીએ. આ એમની કિંમત છે. તેથી આપણે હવે આ પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. આપણે કહી શકીએ કે એક્સ બરાબર 1.45 આગળ એન ઘાતવાળી બહુપદીના શેષનું નિરપેક્ષ મૂલ્ય, આપણે અહીં એન શોધવા માંગીએ છીએ, <= માનાંકમાં એમ એ ઈનો વર્ગ છે ભાગ્યા એન વત્તા 1 ગુણ્યા એક્સ જે 1.45 છે. આપણે આ કિંમત આગળ ત્રુટી શોધવા માંગીએ છીએ. -2 આખાની એન વત્તા 1 1.45 -2 -0.55 થશે. માટે આપણે અહીં તે લખીશું -0.55 આખાની એન વત્તા 1. હવે અહીં આ આખો માનાંક 0.001 કરતા નાનો થવો જોઈએ. હવે અહીં આ પદ ઈનો વર્ગ એ ધન થાય, એન વત્તા 1 પણ ધન થાય અને આ પદ -0.55 ની એન વત્તા 1 એ વારાફરથી ધન અને ઋણ થશે. તે ધન વત્તા અને ઓછાની નિશાની બદલાયા કરે. પરંતુ આપણે અહીં માનાંક લઈ રહ્યા છીએ તેથી તે ધન જ થશે. આપણે તેને આ પ્રમાણે લખી શકીએ, ઈનો વર્ગ ગુણ્યા 0.55 ની એન વત્તા 1 ભાગ્યા એન વત્તા 1 <= 0.001. આપણે અહીં એન માટે ઉકેલવા માંગીએ છીએ. તેથી આ અસમતાની બંને બાજુએ ઈના વર્ગ વડે ભાગી શકીએ. માટે 0.55 ની એન વત્તા 1 ભાગ્યા એન વત્તા 1 0.001 ભાગ્યા ઈનો વર્ગ.
હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. યાદ રાખો કે આપણે અહીં n ની મોટી કિંમતોનો ઉપયોગ કરીશું અને તે ત્યાં સુધી કરીશું જ્યાં સુધી આ સાચું ન થાય. આપણે n ની શક્ય એટલી નાનામાં નાની કિંમત શોધવા માંગીએ છીએ જેથી આ સાચું થાય. હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. સૌપ્રથમ આપણે આનો જવાબ શું આવે તે શોધીએ. માટે e નો વર્ગ કંઈક આ થશે. હવે આપણે તેનું વ્યસ્ત લઈએ અને પછી તેનો ગુણાકાર 0.001 સાથે કરીએ જેથી આપણો જવાબ આ પ્રમાણે આવે. 1.35 ગુણ્યા 10^-4, જેને આ પ્રમાણે પણ લખી શકાય 0.000136. હવે હું n ની એવી કિંમત શોધીશ જેથી આ કિંમત કરતા ઓછું થાય. લેસ ધેન 0.000135. હવે હું n ની એવી કિંમત શોધીશ જેથી આના કરતા નાનું થાય. 0.55(n^1)^(n^1). હવે હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશ. n બરાબર 2 થી શરૂઆત કરીએ. જો n બરાબર 2 લઈએ અને તે આના કરતા મોટું હોય તો આપણે n બરાબર 1 લઈશું, અને જો તે આના કરતા નાનું હોય, જો n બરાબર 2 એ સારો અંદાજ હોય તો આપણે n બરાબર 1 લઈશું, અને જો તે સારો અંદાજ ન હોય તો આપણે n બરાબર 3 અથવા n બરાબર 4 લઈશું. હવે હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશ અને આપણે n બરાબર 3 થી શરૂઆત કરીએ. n બરાબર 3 લઈએ તો આ 0.55^4 થશે. માટે 0.55^4 તેનો જવાબ આ આવે, ^4, જે 24 હશે. માટે તેના બરાબર 0.0038. તે આના કરતા ઓછું નથી. હવે આપણે n બરાબર 5 લઈએ. હવે આપણે n બરાબર 4 લઈએ. માટે આ 0.55^5 થશે. 0.55^5, જે 120 થાય. અને તેના બરાબર આપણને 0.0004 મળે, જે આના કરતા નાનું નથી. આપણે ખૂબ જ નજીક છીએ. હવે આપણે n બરાબર 5 લઈએ. માટે આની 6 થશે અને 6^6, જે 720 થાય. માટે 0.55^6/720 તેના બરાબર આ થાય. આપણને તેનો જવાબ 0.00003 મળે. દશાંશ ચિહ્ન પછી અહીં 4 ઝીરો આવશે અને અહીં માત્ર 3 ઝીરો છે. તેથી જ્યારે n બરાબર 5 લઈએ ત્યારે આપણને આ 0.001 કરતા નાનું મળે. બહુપદીની ઓછામાં ઓછી ઘાત કઈ હોઈ શકે જે 0.001 કરતા નાની ત્રુટીની ખાતરી આપે? તો તે n બરાબર 5 છે.